મારું નામ લંગવાણી જયેશ મુરલીધરભાઈ, સંતોષભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પોરબંદરમાં. સામાજિક વિજ્ઞાન પ્રદર્શન 2020 ની અંદર આ વખતેનો મારો જે ટોપિક છે એ વિશ્વની એક અણસુલઝી કહાની એટલે કે બરમુડા ટ્રાયેંગલ એના ઉપર છે, જેનું મોડલ તમે જોઈ શકો છો. એટલાન્ટિક મહાસાગરની અંદર નોર્થ અમેરિકા સાઈડ એક એવો ઓશિયનનો એક પાર્ટ છે કે જે પાર્ટની અંદર શિપ, પ્લેન એ બધા જે છે એ ઓટોમેટિકલી કોઈ પણ પ્રકારની માનવીય હરકતો સિવાય, માનવીય ભૂલો સિવાય, કોઈ પણ પ્રકારની પેરાનોર્મલ એક્ટિવિટી સિવાય એ ઘટનાઓ બનતી રહેલી છે. અને પરિણામે એવું પણ કહેવાય છે કે ત્યાં પદ્રવાસીઓનો વાસ પણ હોઈ શકે છે. પણ અમુક સંશોધનોનું માનવું એવું છે કે બધી જ ખોટી વસ્તુઓ છે. ક્યાં કારણથી, ક્યાં દેશ ઉપર એ નક્કી કરી શકે? તો કે સમુદ્રની અંદર અન્ય જગ્યાએ જેટલા પણ હોનારતો થાય છે, પ્લેનનો અથવા તો શેપનો જે કંઈ પણ ડેમેજ થાય છે એ તો કે આના આ ટ્રાયંગલના મુજબ તો કે વધારે છે. એટલે એના બેઝ ઉપર અમુક લોકો, અમુક સંશોધકો એવું કહે છે કે આ ટ્રાયંગલ જે છે એ જસ્ટ એમને ઉભો કરેલો એક પાર્ટ છે. અને એ ટ્રાયંગલનો આ એક મોડલ સિમ્પલ રીતના બતાવેલો છે. અને આના સિવાય બીજી વસ્તુ તો કે સામાજિક વિજ્ઞાનની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ યાદ રાખવાની આવે, જેમ કે ગુજરાતના પડોશી રાજ્યો. તો ગુજરાતના પડોશી રાજ્યો યાદ રાખવા માટે એક શબ્દ મમરા. મમરાના દેશ ઉપર ગુજરાતના પડોશી રાજ્યો ક્યાં ક્યાં છે તે તમે નક્કી કરી શકે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. એ જ રીતના સમજો કે ભારતની અંદર સૌથી વધુ ઉત્પાદન ક્યાં પાકનું થાય છે એ નક્કી કરવું હોય તો નમક, નાળિયેર, મગફળી અને કેળા. આના બેઝ ઉપર બાળક જે છે એ ઇઝીલી તો કે યાદ રાખે. બીજો પાર્ટ છે અલગ અલગ પ્રકારની ટ્રિક્સ, અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓ એને યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રિક. જેમ કે ગુજરાતના પડોશી રાજ્યો ક્યાં ક્યાં છે એને યાદ રાખવા માટે તો કે એક શબ્દ, જેમ કે મમરા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. એના સિવાય સમજો કે ભારતની અંદર સૌથી વધુ ઉત્પાદિત થતો પાક કયો અથવા તો ક્યાં ક્યાં, તેના માટે એક શબ્દ એવો નમક. નમકમાં શું આવે તો કે નારિયેળી, મગફળી અને કેળા. આના બેઝ ઉપર ખાલી ભારત નમક યાદ રાખે તો ક્યાં ક્યાં પ્રકારનું ઉત્પાદન ભારતમાં વધુ થાય છે એ યાદ રાખી શકે. પછી ભારતના પડોશી દેશ ક્યાં, તો બચપનમાં એમબીએ કર્યું, બચપનમાં એમબીએ કર્યું એટલે બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને અફઘાનિસ્તાન. અને આના બેઝ ઉપર બાળકને જે કંઈ પણ યાદ રાખવાની જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સમાં તો કે એને રાહત મળે છે અને સોલ્યુશન મળે છે. આપણી જે અત્યારે નવી નોટો આવે, ચલણી નોટો, એની અંદર તો કે અલગ અલગ પ્રકારના આપણા જે કંઈ પણ સ્થાપત્યો છે એના પિક્ચર છે. તો એના માટે એક શબ્દ એવો કોહરા સલામ, કો એટલે કોણાર્કનું સૂર્ય મંદિર 10 રૂપિયાની નોટમાં છે, હમ્પીનું સ્મારક 50 રૂપિયાની નોટમાં છે, રાણીની વાવ 100 રૂપિયાના નોટની અંદર એ પિક્ચર ડ્રો કરેલું છે, સાંચીનો સ્તૂપ 200 રૂપિયાની નોટમાં છે, લાલ કિલ્લો 500 રૂપિયાની નોટમાં છે અને મંગળયાન 2000ની નોટમાં છાપેલું છે. એના પછી વાત કરીએ ક્ષેત્રફળની અંદર, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટા દેશ તો રૂપ ચીન, અબ આ ભારત. આ વર્ડથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા દેશ ક્યાં ક્યાં છે એ તો યાદ રાખી શકીએ. રૂસ, કેનેડા, ચીન, અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ભારત. શું બોલવાનું? રૂપ ચીન, અબ આ ભારત. તો એના બેઝ ઉપરથી નક્કી કરી શકીએ. આપણા ભારતની અંદર અણુ વિદ્યુત મથક ક્યાં ક્યાં છે? તો તારા કાન કોક કાપે, આ વાક્ય રચનાની અંદર બધું આવી ગયું. તારા કાન કોક કાપે, તારાપુર, રાવતબારા, કાકરાપાર, નરોડા, કોટા, કલ્પકમ. પછી ભારતમાં જે કર્કવૃત પાસ થાય છે એ કર્કવૃત પાસ થવામાં થતા રાજ્યો ક્યાં ક્યાં? તો મમ્મી પણ ગુજરાતી છે, મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, છત્તીસગઢ. ઇન શોર્ટ, આવી અલગ અલગ પ્રકારની નાની મોટી ટ્રિક્સ થી બાળક જે છે એ સહેલાઈથી દરેક વસ્તુને તો કે યાદ રાખી શકે છે. થેન્ક યુ સો મચ. એના પછી જોઈએ તો ચલણી નોટનો ધરાવતો ભારત કે દેશ રૂપિયો, આપણો જે ભારતનો ચલણી નોટ છે રૂપિયો એ ક્યાં ક્યાં દેશની અંદર છે? તો ભારત છે મામા શ્રી ને ભાઈ, પૈસો કી રૂપિયો કી થેલી. પણ મહત્વના શબ્દો છે ભારત છે મામા શ્રી ને ભાઈ. ભારત, સેસેલ્સ, માલદીવ્સ, મોરિશસ, શ્રીલંકા, નેપાળ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા. પછી વાત કરીએ મુઘલ સામ્રાજ્યના જે શાસકો છે એ શાસકોના નામ યાદ રાખવા આગ્રહ પડે તો એક વાક્ય આવ્યું, બાહુ મેં આઝા સાહિયા, બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આનાથી તો કે જીકેની અંદર અને બાળકોને યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહે છે.
घऊं उत्पादन करता मुख्य राज्य के अंदर तो के यूपी बिहार है, उत्तर प्रदेश, पंजाब, बिहार, मध्य प्रदेश, राजस्थान, हरियाणा आदि रीतना अलग अलग शब्दों की मदद से भारत जे छे एने तो के याद रखवामां पण सरळता रहे छे अने भारत ने परीक्षा दरमियान पण अने स्पर्धात्मक परीक्षाओं के अंदर पण आ टेक्स्ट जे छे ए तो के काम लागे छे। આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।